અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અઢાર જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે સાત વાગ્યા સુધી વરસી શકે છે વરસાદ તાપી નર્મદા ડાંગમાં વરસાદની સંભાવના છે તો કચ્છ બનાસકાંઠા મહેસાણામાં વરસી શકે છે વરસાદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી માટે પણ આગાહી છે તો બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર માટે આગાહી જૂનાગઢ પોરબંદર અને રાજકોટમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદાના પોઈચામાં ડૂબેલા લોકોની શોધખોળ હજુ પણ યથાવત છે પોઇચામાં વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે બે લોકોના મૃતદેહ મળ્યા છે પાંચની શોધખોળ હજુ પણ થઈ રહી છે એનડીઆરએફ વડોદરા ફાયરની ટીમ સ્થાનિકોની શોધખોળમાં લાગી છે તો મહત્વનું છે કે જે પ્રકારથી એનડીઆરએફ વડોદરા ફાયરની ટીમ અને સ્થાનિકો પણ શોધખોળ કરી રહ્યા છે પોઈચામાં વધુ એક વ્યક્તિ મૃતદેહ મળ્યો છે પરંતુ અન્ય વ્યક્તિઓ છે તેમની શોધખોળ હજુ પણ યથાવત છે પાંચ લોકોની શોધખોળ હજુ પણ થઈ રહી છે બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે પરિવાર સતત ચિંતામાં છે મહત્વનું છે કે ગઈકાલથી અત્યાર સુધી

અને મહત્વના સમાચારની જો વાત કરીએ તો લંડનના એક એનઆરઆઈએ પીએમ મોદી ફરી પ્રધાનમંત્રી બને તે માટે અનોખી યાત્રા શરૂ કરી છે મૂળ ગુજરાતના વડોદરાના અને હાલ લંડનમાં રહેતા એનઆરઆઈ નીતિનભાઈ ભૂમિયાએ અનોખું પ્રણ લીધું છે ઇકોતેર વર્ષની વયે બુલેટ લઈને તેઓ બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રાએ નીકળ્યા છે તેમણે એક મહિના પહેલા જ પીએમ નરેન્દ્ર મોદીના ચારસો પારના નારા સાથે યાત્રા શરૂ કરી હતી આ દરમિયાન તેઓ આઠમા જ્યોતિર્લિંગ બાબા બૈદ્યનાથ મંદિર પહોંચ્યા અને પૂજા અર્ચના કરી સાથે જ પ્રધાનમંત્રીના સ્વાસ્થ્યની મંગલકામના પણ કરી નીતિનભાઈનું કહેવું છે કે જ્યારથી પીએમ મોદી સત્તામાં આવ્યા છે ત્યારથી લંડનમાં વસતા દરેક ગુજરાતીઓનું માન સન્માન વધી ગયું છે

હાલ જોડિયા પીએસઆઈ દ્વારા તપાસ ચાલુ કરેલ છે તો મુંબઈમાં મોટા હોર્ડિંગ્સ પડવાના કારણે ચૌદ લોકોના મોત બાદ જેતપુર નગરપાલિકા એક્શનમાં આવ્યું છે જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં ચેકિંગ શરૂ કરાયું છે જર્જરિત હોર્ડિંગ્સને હટાવવા માટે પ્રશાસને કાર્યવાહી શરૂ કરી છે જો કોઈ ઇમારત પર હોર્ડિંગ્સ જર્જરિત હશે તો જવાબદાર એજન્સીને નોટિસ પણ અપાશે જો નોટિસ બાદ પણ કામગીરી ન કરાઈ તો પાલિકા પોતે હોર્ડિંગ્સ દૂર કરશે બીજી તરફ સ્થાનિકોએ માંગ કરી કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા ઇમારતો પરથી હોર્ડિંગ્સ હટાવવામાં આવે

બીસીએસ એમ ફોરના જે પેપર હતા એ પેપર લીક થયા હતા અને તેને લઈને અમે સચોટ આધાર પુરાવા આપ્યા હતા એ આધાર પુરાવાની આજે ઉઘરાણી કરવા માટે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવ્યા છીએ અને જે આધાર પુરાવા હતા એ અમે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે તંત્ર છે એ તંત્રને સુપ્રત કરેલા હતા છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે એ ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલી લઈ હોય એવું અમને લાગી રહ્યું છે એટલે આજે અમે આ ઉઘરાણી કરવા માટે આવ્યા છીએ કે કોઈ પણ સંજોગોમાં ભીનું સંકેલો

We must exert ourselves and we must excel. Otherwise, we run the risk of becoming irrelevant. So, for India to shine, more and more girls, the women of tomorrow, must enter the realm of STEM and opt for technology as a career. Because if we are to build the India of our dreams, men and women in science and technology. વરસાદ આવા વિસ્તારમાં વરસાદી માહોલ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસાદ ને કારણે ખેતીમાં નુકસાનીની નુકસાની ભીતિ ડાંગમાં પણ જોવા મળી રહી છે કે જ્યાં આગળ ભારે પવન સાથે માર વરસાદ વરસી ગયો છે જુનાગઢમાં પણ વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ સતત ત્રણ દિવસ થી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સતત ત્રણ દિવસથી જે કમોસમી વરસાદ છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જ્યારે વાત કરીએ તો આજે હવા વઘઈ સામગાન સહિત જે અનેક વિસ્તાર આવ્યા છે અનેક વિસ્તારની અંદર જે વરસાદ છે એ કમોસમી વરસાદ શરૂ થયો છે આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે વરસાદ છે વરસાદ વરસી રહ્યો છે કશેક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો કશેક પવનના સુસવાટા સાથે પણ જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જે ખેડૂતો આવ્યા છે ખેડૂતોમાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે કારણ કે જે ખેડૂતોએ પાક કર્યો છે એ પાક નિષ્ફળ થવાની બી સતાવી રહી છે ત્યારે વહેલી સવારથી જ વાદળ સાંજ થતાની સાથે માવઠું થયું આઝાદ ચોક માંગનાથ ચોક વણઝારી ચોક માં વરસાદ અસહ્ય બફારા થી લોકોને રાહત મળી છે ખેતીના પાકને વ્યાપક નુકશાની ભીતિ અહીંયા પણ સેવવામાં આવી રહી છે જુનાગઢ